ખેતરમાં વાપરવામાં આવતા મોટાભાગના ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ એટલે કે જે દવાઓ જે છંટકાવ અને ખાતરોનો છંટકાવ કરીએ છીએ તેથી જમીનો બેકાર બનતી જાય છે અને અનેક નવા રોગો તેનાથી થાય છે. આજે કૃષિ ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓ મોટી મોટી તે ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ એટલે કે ઝેરી જંતુ દવાઓનું ખાતર નાખવાનું સખત મનાઈ કરે છે, જ્યારે ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે પેસ્ટિસાઇડ કે કોઈ પણ જાતની દવાનો ઉપયોગ કરતું નથી અને ખેતીને સમૃદ્ધ કરે છે, જે જૈવિક ખાતર વાપરે છે તે રાજ્યનું નામ છે સિક્કિમ. ઓર્ગેનિક અનાજ લેવા માટે ભારતના લોકો સિક્કિમ તરફ વધારે જાય છે. નોંધનીય છે કે જૈવિક ખાતર કરવા માટે પૂર્વોત્તરના આ રાજ્યને દુનિયાના પ્રથમ જૈવિક રાજ્ય તરીકેનું સર્ટિફિકેટ મળ્યું છે. લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે સિક્કિમને દુનિયાના પ્રથમ જૈવિક પ્રદેશ તરીકે પ્રમાણપત્ર આપેલું છે. ભારત માટે નવાઈની વાત છે. સિક્કિમમાં માત્ર પ્રાકૃતિક ખાતર વડે જ અનાજ ઉગાડવામાં આવે છે. ખેતી માટે તેઓ ગાય ભેંસના છાણ કમ્પોસ્ટ ખાતર લીમડા જેવા જૈવિક પદાર્થોથી ખાતર બનાવી અને ખેતીમાં વાપરે છે અનાજ ઉગાડવા માટે, જેનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને કોઈ પણને નુકસાન પણ નથી થતું. ના જમીનને ના હવા પ્રદૂષણને કોઈ પણ પ્રદૂષણ પણ નથી થતું અને તેનાથી ઉગતું અનાજ કે શાકભાજી એકદમ પૌષ્ટિક હોય છે અને કોઈ પણ ઝેરી જંતુ દવા વગર. સિક્કિમે પહેલાં 75,000 હેક્ટરમાં જૈવિક ખેતીનો શુભારંભ કર્યો હતો, જે હેઠળ તેની સરકારે નિર્ધારિત જમીન ઉપર જો ફર્ટિલાઇઝર કે ઝેરી જંતુ દવાનો ઉપયોગ કરે તો ત્યાંના ખેડૂતોને દંડની પણ જોગવાઈ કરી હતી. તો ચાલો આપણે પણ સિક્કિમ રાજ્યની જેમ જૈવિક ખેતી અપનાવીએ અને લોકોને વધુને વધુ જે ખેડૂત મિત્રો છે તે જૈવિક ખેતી અપનાવે એટલે આરોગ્ય બધીનું સારું રહે. આ વિડીયો ખેડૂતોને વધારે શેર કરો. આવા જ વિડીયો જોવા માટે ફેક્ટ ગુલુ ચેનલને સબસ્ક્રાઈબ કરો.